no quiero dar un mundo. Que tal vez no es un mundo tan lleno. લોકસભા ચૂંટણી જેમાં તમામ એક્ઝિટ પોલમાં મોદી મોદી જોવા મળી રહ્યું છે, મોદી મેજિક, મોદી ફેક્ટર જોવા મળી રહ્યું છે. પરંતુ જ્યારે બીજેપીની અને કોંગ્રેસની વોટ બેંકની વાત કરવામાં આવે તો છેલ્લા 10 ટર્મના આંકડા આપને દેખાડી દઈએ. છેલ્લી 10 ચૂંટણીના આંકડાઓ સ્ક્રીન ઉપર. 1984માં જ્યારે રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે ભાજપ પાસે ફક્ત બે બેઠકો, કોંગ્રેસને 415 બેઠકો મળી હતી. હર પળ મનાવો કેસરી તહેવાર, વિમલ બોલો જવાન કેસરી. આ તરફ 1989 ની વાત કરવામાં આવે. 1989માં વીપી સિંહની સરકાર હતી, ભાજપ પાસે 85 બેઠકો, કોંગ્રેસને 197 બેઠકો મળી હતી. કોંગ્રેસમાં સીધો ઘટાડો, સીધો 100 પોઈન્ટનો ઘટાડો પર્સન્ટેજમાં આપણે જોવા જઈએ તો જોવા મળ્યો હતો એ સમયગાળા દરમિયાન. હવે 1991ની વાત કરવામાં આવે. નરસિંહા રાવની સરકાર હતી એ સમયે, જ્યાં ભાજપને, નરસિંહા રાવની સરકાર ભલે હતી પરંતુ ભાજપને 120 બેઠકો મળી હતી અને કોંગ્રેસને 244 બેઠકો. જેમ જેમ સમય આગળ જતો ગયો તેમ તેમ ભાજપ અને કોંગ્રેસનો જે રેશિયો છે તે ઇક્વલ થતો ગયો. પહેલા કોંગ્રેસ આગળ હતી, ભાજપ પાછળ, અને ત્યારબાદ હવે ઇક્વલ થતો ગયો. 1996ની વાત કરવામાં આવે, જ્યારે અટલ બિહારી વાજપેયી ફક્ત 16 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા ત્યારે ભાજપની સરકાર 161 મત, કોંગ્રેસને 140 મત. આ ભાજપ માટે આ ટર્નિંગ પોઈન્ટ હતું 1996નું વર્ષ, જ્યારે ભાજપની સરકાર બની હતી અને અટલ બિહારી વાજપેયી એ સમયે 16 દિવસ માટે વડાપ્રધાન બન્યા. અને 1998ની વાત કરવામાં આવે, 1998માં પણ ભાજપને 85 બેઠકો મળી હતી અટલ બિહારી વાજપેયી ત્યારે વડાપ્રધાન ફરીવાર બન્યા અને કોંગ્રેસને 141 બેઠકો મળી હતી. આ તરફ 1999ની વાત કરવામાં આવે ત્યારે પણ ભાજપ પાસે 85 બેઠકો યથાવત રહી પરંતુ કોંગ્રેસની બેઠકો તૂટી. આપ જુઓ, 141થી સીધી 114 પર કોંગ્રેસ આવી ગઈ, એટલે એક વર્ષમાં કોંગ્રેસની બેઠકો તૂટી હતી. 2004ની વાત કરવામાં આવે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી, મનમોહન સિંહ વડાપ્રધાન હતા, 138 બેઠક ભાજપ પાસે અને કોંગ્રેસ ફરી સત્તામાં આવી 145 બેઠકો સાથે. અને 2009ની વાત, જ્યારે મનમોહન સિંહની છેલ્લી ટર્મ હતી ત્યારે ભાજપ પાસે 116 બેઠકો હતી અને કોંગ્રેસ પાસે 206 બેઠકો હતી. ત્યારબાદ પછી આખા સમીકરણો બદલાઈ ગયા 2014ના વર્ષમાં, કારણ કે 2014માં ભાજપને 282 બેઠકો મળી અને ઐતિહાસિક લીડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસને ફક્ત એ વખતે 44 બેઠકો મળી હતી. આપણે જોયું 1984થી લઈને 2014 સુધી કોંગ્રેસનો બેઠકોનો આંકડો કેવી રીતે સતત ઘટી રહ્યો છે. 2019ની ગત ચૂંટણીની જ વાત કરી લઈએ તો ગત ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી હતી, કોંગ્રેસને ફક્ત 52 બેઠકો મળી હતી. કોંગ્રેસ 52 બેઠકોમાં સમેટાઈ ગઈ. હવે આ વખતે ભાજપનો લક્ષ્યાંક એવો છે કે 400 ને પાર બેઠકો, એનડીએ 400 પાર જશે. જ્યારે આ તરફ રાહુલ ગાંધીએ પણ એવું કહી દીધું છે કે ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસને 295 બેઠકો મળે છે. હવે કોને કેટલી બેઠકો મળે છે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે 4 તારીખે. આ તરફ